फ्रेंड्स, स्वागत है तमारू मारा यूट्यूब चैनल पर। आज आप आ वीडियो में आबोहवाकीय फेरफार प्रकरण विषे चर्चा करीशू। तो चलो शुरू करिए। सौ प्रथम आ वीडियो में कया मुद्दाओं कवर करवाना छे ए जोई लईए। वातावरण एटले शू, हवामान एटले शू, ग्रीन हाउस इफेक्ट एटले शू, ग्लोबल वॉर्मिंग एटले शू, ग्लोबल वॉर्मिंग माटे जवाबदार परिबळों अने तत्वों, ग्लोबल वॉर्मिंगनी असरो, ग्लोबल वॉर्मिंगथी बचवाना उपायों। सौ प्रथम आपणे जाणी लईए कि वातावरण एटले शू। पृथ्वीनी चारे बाजू वीटड़ाईने आवेला हवाना आवरणने वातावरण कहेवामां आवे छे। आ वातावरण मानव प्रवृत्तिओने लीधे दूषित थई रह्युं छे। उद्योगो, कारखाना, पावर स्टेशन अने वाहनों द्वारा वातावरण दूषित थाय छे। हवे हवामान एटले शू? तो कोई प्रदेशना तापमान, भेज अने वरसादनी टूंका गाळानी सरेराश स्थिति एटले हवामान। अहींया मैं बे चित्रों मूक्या छे। एक चित्र में भारत देशना मोटा शहरों तापमान आपवामां आवेलुं छे अने एक में वरसादनी स्थिति आपवामां आवी छे। हवे आबोहवा एटले शू ए जाणी लईए। कोईपण प्रदेशना 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। ઉદાહરણ તરીકે રણ પ્રદેશની આબોહવા ગરમ હોય છે, ધ્રુવ પ્રદેશોમાં ઠંડી આબોહવા હોય છે, આફ્રિકાના જંગલોમાં ભેજવાળી આબોહવા હોય છે। અમુક ટાઈમ આવી રીતે બી પ્રશ્ન પૂછાય છે કે હવામાન અને આબોહવા વચ્ચે શું તફાવત છે। તો હવામાન એટલે કોઈપણ પ્રદેશના ટૂંકા ગાળાની સ્થિતિ, હવા, તાપમાન, ભેજ અને વરસાદને લઈને। જ્યારે આબોહવા એટલે કે કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। બદલાતી આબોહવા તો આપણને ખબર છે કે વાતાવરણ એ પ્રદૂષિત થવાથી આબોહવા બી બદલાય છે। જેમ કે કોઈ જગ્યા દુષ્કાળ પડે છે, કોઈ જગ્યા અતિવૃષ્ટિ થાય છે, કોઈ જગ્યા અનાવૃષ્ટિ થાય છે, કોઈ જગ્યાએ તૂફાન આવે છે, એવી રીતે। ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું એ જોઈ લઈએ। ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે। તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે। તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે। હવે આ ચિત્રમાં બી આપણે સમજી લઈએ કે શું આ ગ્રીન હાઉસ છે, એની છત ઉપર કાચ લગાવવામાં આવ્યા છે। સૂર્યના કિરણો આ કાચ દ્વારા આ ઘરની અંદર પ્રવેશે છે, પરંતુ કાચ હોવાથી એ પરાવર્તન પામી બહાર નીકળી શકતા નથી, જેથી ઘરનું જે વાતાવરણ છે અંદરનું એ ગરમ બને છે અને અંદર ગરમી જળવાઈ રહે છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ સારો થાય છે। હવે ગ્લોબલ વોર્મિંગ એટલે શું એ આપણે અહીં જાણી લઈએ। એના માટે આ ઉદાહરણ સમજવું બહુ જરૂરી છે કે દાબળાને ઉડીને 10 મિનિટ સૂઈ જાઓ, શું થશે? તો આપણને ગરમીનો અનુભવ થશે। કેમ ગરમીનો અનુભવ થાય છે? તો દાબળાની અંદર આપણે શ્વાસ લઈશું ત્યારે ઓક્સિજન હવા શ્વાસમાં લઈશું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીશું, પણ દાબળા ઉડવાના લીધે કાર્બન ડાયોક્સાઇડ દાબળાની બહાર નીકળી શકશે નહીં, જેથી ધાબળાની અંદરનું વાતાવરણ એ ગરમ બનશે, અને આવું જ કંઈ ગ્લોબલ વોર્મિંગમાં થાય છે। હવે આપણે જોઈ લઈએ। ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ। ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ। હવે આ ચિત્રમાં બી સમજી લઈએ કે સૂર્યના કિરણો વાતાવરણમાં પ્રવેશે છે અને ગ્રીન હાઉસ વાયુઓના લીધે એ વાતાવરણમાં શોષાઈ જાય છે અને પરાવર્તન પામતી નથી, જેના લીધે આ વાતાવરણનું તાપમાન વધે છે અને ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક તાપ વૃદ્ધિની અસર થાય છે। હવે ગ્રીન હાઉસ વાયુઓ કઈ કઈ છે એ જોઈ લઈએ। તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતી કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, કાર્બન અને હેલોકાર્બન એ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે। આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે,
આજ થી 100 વર્ષ પહેલાં કાર્બન ડાયોક્સાઇડ 275 PPM હતું, આજે 350 PPM થયું છે. હવે પીપીએમ એટલે શું? તો પાર્ટ પર મિલિયન, 10 લાખનું એક ભાગ, એટલે કે 0.28% હોય તો 280 PPM કહેવાય. હવે અહીંયા એક મેં ગ્રાફ મૂક્યો છે, એ જોઈ લઈએ. આ ગ્રાફમાં ગ્લોબલ ટેમ્પરેચર 150 વર્ષમાં ગ્લોબલ ટેમ્પરેચરમાં શું ફેરફાર થયું છે બતાવવામાં આવ્યું છે કે 1860માં જે ટેમ્પરેચર હતું એ માઇનસમાં હતું, -0.6 -0.4ની વચ્ચે હતું, પણ 2000 સુધીમાં એ ટેમ્પરેચર 0.5 સુધીમાં આવી ગયું. હવે પૃથ્વીને ગરમ કરવામાં આપણી શું ભૂમિકા છે એ જોઈ લઈએ, આપણે કેટલા જવાબદાર છીએ એ જોઈ લઈએ. તો થર્મલ પાવર મથક 200 મેગાવોટનું વાર્ષિક 9 લાખ ટન ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન કરે છે. મોટર કાર વાર્ષિક 17 કરોડ ટન, એસી 24 કલાક 2230 કિગ્રા, ટીવી 24 કલાક 190 કિગ્રા, ટ્યુબલાઇટ 24 કલાક 88 કિગ્રા, કોમ્પ્યુટર 24 કલાક 130 કિગ્રા, ફ્રિજ 24 કલાક 920 કિગ્રા ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન કરે છે. હવે મિથેન વાયુ વિશે જાણી લઈએ. ઈસવીસન 1750માં 315 PPMમાંથી ઈસવીસન 2005માં 1764 PPM ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે. કારણ જોઈ લઈએ. પશુના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન, ડાંગરની ખેતી દ્વારા 15 કરોડ ટન, સેન્દ્રીય કચરો સડવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થયું. હવે નાઇટ્રસ ઓક્સાઇડ શું છે એ જોઈ લઈએ. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPMથી વધીને હાલ 319 PPM થયું છે. ક્લોરોફ્લોરોકાર્બન, ફોમ, પ્લાસ્ટિક, ફ્રિજ, એસી સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે વગેરેના વપરાશથી CFCમાં વધારો થયો છે. CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. હવે ગ્લોબલ વોર્મિંગની અસર શું શું થઈ શકે છે અથવા શું શું થાય છે એ જોઈ લઈએ. વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્માનમાં ફેરફાર આવી રહ્યો છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. પશુઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી, ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. અહીંયા મેં એક ચિત્ર મૂક્યું છે કે અહીંયા હિમનદી ધીરે ધીરે પીગળી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતું હોય ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપૂંજીમાં અનાવૃષ્ટિનો અનુભવ થઈ રહ્યો છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. હિમનદી પર પીગળવાથી સમુદ્ર જળસ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળાને ઉનાળાની ઋતુની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબી જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપુરા હવે નામશેષ થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો કયા કયા છે એ જોઈ લઈએ. CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કપાવવા ના જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
સમુદ્રમાં લોહકણોનો છટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવવી. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. સીએનજીનો વપરાશ વધારવો. સૌથી છેલ્લું સરળ ઉપાય, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવો. હવે આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં કઈ ઉર્જાઓનો સમાવેશ થાય છે એ જોઈ લઈએ. સૌર ઉર્જા, પવન ઉર્જા, પવન સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા. હવે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ એ જોઈ લઈએ. માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ ગ્રીનહાઉસની અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રોને ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે 100 અબજ ડોલરની સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર દ્વારા વિશ્વ નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાવવું જોઈએ કારણ કે તેમનું પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન કરે છે. હવે જાણવા જેવું જોઈ લઈએ. એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલો વાયુ સેવન કરે છે. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે WMO, વિશ્વ હવામાન સંસ્થા છે, તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં, ઈસવીસન 2008માં, આ વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 ડિગ્રી સેલ્સિયસ હતું. તે 1968થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. 23 જાન્યુઆરી 1995ના રોજ યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછી 100થી વધુ ગરમ હતું. થેન્ક્સ ફોર વોચિંગ. જો મારું વિડીયો તમને ગમ્યું હોય તો એને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.